नमस्कार, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल, धोरण त्रण, विषय चित्रकला। चलो आज आपणे चित्रोमां आज आपणे कमळ तमारे पेज नंबर 15 पर आपणे आजे दोरवानुं छे, बराबर। तो बधा ज बाळको तमारी ड्रॉइंग बुकमां पेज नंबर 15 खोलशे અને જો હેતુ હોય કે બાળકોમાં રેખા કૌશલ્યનો વિકાસ થાય। હવે આ ચિત્ર છે, રંગ પૂરવા દોરવાથી શું થાય તો કે બાળકોમાં રહેલા રેખા કૌશલ્ય વિકાસ પામે, બાળકોમાં એકાગ્રતા વધે, એટલે કે બાળકોમાં જે એકાગ્રતા હોય એ વધે અને બાળકોને નવસર્જનનો આનંદ મળે। તમે તમારી જાતે ચિત્ર ડ્રોઈંગ બનાવો તો તમને આનંદ આવે ને। તમે બધાને બતાવો કે વારે વાહ, આ તો મેં બનાવ્યું છે। અને નંબર 4, બાળકો અક્ષર લેખનના પ્રમાણ માપને સમજી શકે। અક્ષર એટલે કે ક આટલી સાઈઝનો કર્યો હોય, કેટલા બોક્સમાં કર્યો, તો મ પણ એટલી સાઈઝનો જ કરે, એટલે કે એને પ્રમાણ માપ કહી શકીએ, બરાબર છે। હવે જુઓ બાળકો, તમારી બુકમાં ઉપર દોરેલો છે કે કમળની જેમ અન્ય 3 અક્ષરોનો બનેલો શબ્દ પણ લખી શકાશે, એટલે કે આ કમળ એ 3 અક્ષરથી એક શબ્દ બન્યો, બરાબર। તમારી ચિત્રપોથીમાં કેતન અથવા નમન અક્ષર લેખન કરો, તેમાં મનગમતા રંગ પૂરો, રંગ પૂરવા પેન્સિલ કલર અથવા સ્કેચ પેનનો ઉપયોગ કરો। હવે પેન્સિલ કલરનો અથવા તો સ્કેચ પેનનો ઉપયોગ કરો, અથવા તો મીણિયા કલર પણ તમે પૂરી શકો। અક્ષરોમાં કેલિગ્રાફી વર્ક પણ કરી શકાય છે, બરાબર છે। હવે જુઓ, અહીં આ ગણી અને બોક્સ બનાવ્યા છે ને, એવા તમારે શું કરવાનું તમે નીચે જોઈ શકો છો। જુઓ, નીચે મેં એવા જ બોક્સ બનાવેલા છે, તેમાંથી ગણી અને તમારે પેલા ખાના ગણી લે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, એવી રીતે અહીં 3, 3, 6, 3, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 આ જેટલા બોક્સ છે એટલા જ નીચે બનાવેલા છે। આડી હરોળમાં 16 અને ઉભી હરોળ 1, 2, 3, 4 અને 5, ઉભી હરોળમાં કેટલા તો કે 5। એવી રીતે તમારે તમારી ડ્રોઈંગ બુકમાં આ બોક્સ આવા કરી લેવાના છે। હું અહીં તમને એક બીજું ડ્રોઈંગ પેપર છે એમાં અહીં કલર કરાવીશ। હવે જોઈ શકો છો તમે, હવે જુઓ બાળકો, તમે અહીં જોઈ શકો છો, બરાબર છે। અહીં ક છે તો તમારે એક બોક્સ છોડી અને આ રીતે એક આડી હરોળ સીધી રેખા દોરવાની, પછી ત્યાંથી સેજ અમથો વળાંક આપી અને આ રીતે તમારે સ્કેલ અને પેન્સિલની મદદથી 1, 2, 3, 3 બોક્સ કરી અને એક બોક્સ છોડી દેવાનું। વળી ક પૂરો થાય તો એક બોક્સ છોડવાનો, હવે મને બનાવવાનો, બરાબર છે। 1 અને 2 બોક્સ લેવાના, પછી આ રીતે લાઇનિંગ દોરવાની। એવી રીતે નીચે પણ 2 બોક્સ લેવાના, વચ્ચે 1 બોક્સ રાખવાનું અને ઉભી હરોળમાં 1, 2, 3, 4 અને 5 અક્ષર એક સરખી રેખામાં ઉપર બનવા જોઈએ, એના પછી અડો છે, બરાબર। તો એ 5 એ 5 ખાનામાં લેવાઈ ગયેલું છે, બરાબર। આ રીતે ઉભી રેખા દોરવી, વચ્ચેની રેખા 4 ખાનાની દોરવી, એના પછી પછી અક્ષરોને આ રીતે વળાંક આપી દેવા, એટલે તમારું કમળ છે એ દોરાઈ જશે। જેટલા બોક્સ મેં અહીં ગણીને દોરેલા છે એ જ રીતે તમારે દોરવું। ચાલો તો હવે આપણે કલર પૂરીશું। કલર બાળકો, તમને મનપસંદ તમારા કલર તમે પૂરી શકો છો, બરાબર છે। હવે કલર કઈ રીતે પૂરવો બાળકો, તો અહીં છે ઉપરથી આપણે પેલા આ સાઈડથી લેશું, આવી રીતે સાઈડ સાઈડમાં પ્રથમ પૂરી લેવાના, બરાબર છે, એટલે આપણો કલર બહાર જાય નહીં, પછી વચ્ચે તમે પૂરી શકો છો। તમારા મનગમતા કલર તમે પૂરી શકો છો, બરાબર છે। વ્યવસ્થિત શાંતિથી સરસ મજાના કલર પૂરીશું। આ રીતે ફરતી બાજુ આપણે કલર પ્રથમ પૂરી લેશું। આ રીતે ફરતી બાજુ પૂરાઈ જાય પછી શું કરવાનું, પછી આવી રીતે સ્કેલથી પૂરવો હોય તો સ્કેલની મદદથી પણ આ રીતે કલર તમે પૂરી શકો છો, બરાબર છે। આ રીતે સ્કેલ આગળ ચલાવી જવાની, ક્યાંય ખાલી જગ્યા ના રહે તેનું આપણે ધ્યાન રાખવાનું, એક સરખો કલર થશે।
एकदम सरस मजानो शांति थी निराते अपनी घाटो कलर पूरी सु बराबर छे। आ रीते सरस मजानो क पूर्ण करी गया छे आपणे बराबर। हवे एना पछी मोमा रंग पूरीशुं। तो आ रीते तमारे व्यवस्थित निराते शांति थी कलर बार ना निकले ए रीते आपणे पूरी लेशुं बराबर छे। सरस मजानो घाटो कलर पूरीशुं। તે બાજુબાજુમાં આપણે સાઈડ સાઈડમાં પ્રથમ જે લાઇનિંગ છે તેની બાજુમાં અહીં જ્યાં કોર્નર છે ત્યાં રાઉન્ડ આપીશું એટલે મો આપણો સરસ દેખાય બરાબર છે। પછી હવે વચ્ચે કલર પૂરી લેવાનો બરાબર છે। જે ખૂણા હોય ત્યાં શાંતિથી આપણે નિરાતે કલર પૂરીશું જેથી કરીને કલર બહાર આપણો જાય નહીં બરાબર છે। આ રીતે આપણે ચિત્રમાં પૂર્ણ કર્યો। હવે આપણે અડોમાં પૂરીશું બરાબર છે। તો આ રીતે કોર્નર કોર્નરમાં લેતા જશું। પ્રથમ આ રીતે કોર્નર બાંધી લેશું નિરાતે હળવાથી જેથી કરીને આપણો કલર બહાર જાય નહીં બરાબર છે। એવું લાગે તો આ રીતે સ્કેલની મદદથી પણ આપણે પૂરી શકીએ સ્કેલ રાખીને એટલે આપણા કલર સીધા વ્યવસ્થિત ઉઠે। વળાંક આવે ત્યાં આપણે શું કરવાનું ગોળાકાર કલર પૂરવાના વ્યવસ્થિત। જ્યાં ખાલી જગ્યા રહી જાય ત્યાં ફરીવાર પૂરી લેવાનું। આ રીતે ફરતી બાજુ કલર થઈ ગયા પછી વચ્ચે વચ્ચે તમારે કલર પૂરી લેવાનો છે બરાબર છે। જો બાળકો આ રીતે સ્કેલ રાખીને પણ તમે કલર પૂરી શકો છો બરાબર છે। ક્યાંય વચ્ચે રહી ગયું હોય તો ફરીવાર આપણે કલર એમાં કરી લેવાનો છે બરાબર છે। આ રીતે આપણે વ્યવસ્થિત કલર પૂરતા જશું ઓળોમાં। તમે પણ શાંતિથી વ્યવસ્થિત ચિત્ર દોરી અને પછી રંગ વ્યવસ્થિત પૂરી શકો છો બરાબર છે। તમને મનગમતા કલર પૂરી શકો છો। હવે આપણે ક્યાંય રહી ગયું હોય ત્રણેયમાં ક મ અને ઓળોમાં ક્યાંય ટચિંગ કરવાનું તો આપણે વ્યવસ્થિત જ્યાં રહી જતું હોય ત્યાં પૂરી લેશું। આ રીતે વ્યવસ્થિત કલર પૂર્યા પછી આપણી ફરતી બાજુ અહીં જે છે આ કોની કિનારી છે બધી બાજુ એની ત્યાં શું કરીશું તો કે આપણે કેચપેન કલરથી આપણે ઘાટી લાઈન દોરીશું એટલે આપણું ચિત્ર મસ્ત લાગે।
तो चलो तमे पण चित्र व्यवस्थित दोराई जाय पछी तेमा रंग पुराई जाय तमने मनगमता आवी रीते एक कलर में पूर्यो एवो पण तमे पूरी सको अथवा तो तमारे आवी रीते त्रासमा कलर पूरवा होय आवी रीते आम तो सेजा छी लाइन करी पछी आम करीने एवी रीते पण कलर पूरी सको एक कोनो कलर ग्रीन पछी एवा एवी रीते त्रण कलर पूरी सको तमारी जाते तमने मनपसंद कलर तमे पूरी सको अने पछी फरती बाजू काळी बोर्डर आपणे दोरी लेशु बराबर छे। आ रीते तमे पण आवी रीते बोर्डर बांधी लेवानी छे बराबर छे। शांति थी व्यवस्थित आवे गोल राउंड आवतो होय त्यां आपणे जाते करी लेवानी छे बराबर छे। सेज अमथा हळवा हाथे आपणे करीशुं जेथी करीने आपणी लाइन व्यवस्थित ज रहे बराबर छे। गोल राउंड होय त्यां शांति थी आ रीते आपणे वळांग शांति थी लेशु बराबर छे। तमे पण तमारी बुकमां आ रीते निराते शांति थी दोरी शको छो बराबर छे। चालो आ रीते बधा ज अक्षरने आपणे व्यवस्थित आपणे कोर्नर छे त्यां आपणे ब्लेक कलर करी देशु बराबर छे। આવી રીતે ગોળ વળાંક હોય ત્યાં નિરાતે શાંતિથી આપણે કરી લેશું। સીધી લાઇનિંગ હોય તો સ્કેલની મદદથી દોરી શકાય છે કલરમાં તેમાં ચલાવી શકાય છે આપણે। થઈ ગયું બાળકો આપણે ફરતી કર કોર્નર પણ થઈ ગઈ છે। એક જાડી પાતળી થઈ હોય તો આપણે વ્યવસ્થિત કરી લેશું બરાબર છે। હવે અહીં આપણું કમળનું જે રંગ પૂરવાનું દોરવાનું એ બધું પૂર્ણ થઈ ગયું છે બરાબર। તો તમે પણ તમારી જે ડ્રોઈંગ બુક છે તેમાં વ્યવસ્થિત રીતે દોરી બોક્સ ગણી અને વ્યવસ્થિત રીતે દોરવાનું અને પછી કલર પૂરી અને ફરતી બાજુ આવી કાળી કેચપેન કલર છે એ ચલાવી લેવાની અને ક્યાંય સેજ રહી ગયો હોય તો ફરીવાર કલર આપણે પૂરી લેશું બરાબર છે। ચાલો આવજો જય મામાદેવ।